વડોદરામાં પરિવાર ફાઉન્ડેશનના સામાજિક યોદ્ધાઓ દ્વારા આવી કાળ ઝાડ ગરમીમાં ગોત્રી ચાર રસ્તા પાસે આવેલ યસ કોમ્પ્લેક્સ ખાતે દ્વિતીય 300 લીટર નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક યોદ્ધાઓ સોશિયલ વોરિયર્સ દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવે છે. આજે સવારે યસ કોમ્પ્લેક્સ કોત્રી ચાર રસ્તા ખાતે આ વર્ષના દ્વિતીય 300 લીટર નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સામાજિક યોદ્ધાઓ દ્વારા રાહદારીઓને 44 ડિગ્રી આકરી ગરમીમાં ઠંડક મળે તે માટે આગ્રહ કરીને મસાલા છાશ પીવડાવી હતી. જ્યારે નીતલ કુમાર ગાંધી પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા છેલ્લા 15 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ આપી રહ્યા છે. એ અંતર્ગત ગયા મહિને અમે ચકલીના દીવાના પક્ષીઓ પીવાના પાણીના નિઃશુલ્ક વિતરણ કર્યું. આજે સનસિટી સર્કલ કોત્રી ચાર રસ્તા ખાતે નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરી રહ્યા છે. આ આજે અમારો બીજો પ્રોગ્રામ છે. અમારા સામાજિક યોદ્ધાઓ એટલે કહીએ છીએ કે આટલી 44-45 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ અમારા સ્વયંસેવકો લોકોને નિઃશુલ્ક છાશ વિતરણ કરી રહ્યા, જેથી રાહદારીઓને આટલી આખરી ગરમીમાં ઠંડક મળે. આ સેવા યજ્ઞ આખા મહિના દરમિયાન અમે જુદી જુદી જગ્યાએ કરવાના છે અને લોકોને રાહદારીઓને નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવાના છે.